નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજલો પ્રેમ દીવાનો દેશી ગમરાહનો સોરો આજના વિષયના અંદર તમે મારા વિડીયો સમક્ષ જે નજારો જોઈ શકો છો સુંદર અને અદ્ભુત જે મારા વિડિયો સમક્ષ જે વસ્તુઓ પડી છે એટલે કહેવાનું મતલબ આ ડુંગળી પડી છે આજે હું તમને ડુંગળી ખાવાના ગજબના ફાયદા વિશે હું તમને વાત કરવાનો છું અને એ ડુંગળી ખાવાના ગજબના ફાયદા વિશે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો હવે આ તમે મારા ઘડી સાથે નજારા જુઓ જે ડુંગળી હવે તમને વાત કરી કે ડુંગળીનું સેવન કઈ રીતે કરવું ઘણા લોકો શું કરતા હોય છે ડુંગળીના બાફીને ખાતા હોય છે તો તમે જો ડુંગળીના બાફીને ખાશો ને તો એના અંદર જે તત્વો છે એટલે કે જે પોષક તત્વો ભરેલા છે જે સલ્ફર છે એ નષ્ટ પામી જશે એટલું યાદ રાખજો કારણ કે ડુંગળીને કોઈ કાળે પકવે નહીં તમારો ડુંગળીનો ઉપયોગ કરવો અને સલાડ તરીકે ઉપયોગ કરવો માની લો કે તમે ખીચડી બનાવી અને ખીચડી બનાવી છે દાખલા તરીકે પોતે તમારા ઘેર ખીચડી બનાવેલી ના હોય કોઈ બાજરીનો રોટલો હોય ઘઉંનો રોટલો હોય એ વાત આપણે શું કરવાનું છે તમારા આ ડુંગળીના સૂત્રો ઉખાડી દેવાની ન હોય કાપીને ઝંઝણા ટુકડા કરી રાખવાના છે ને એને બાજરીના રોટલા સાથે કોઈ ઘઉંના રોટલા સાથે ખાવાની હોય તો ખીચડી બનાવેલી હોય તો ખીચડી સાથે ખાવાની છે એટલું યાદ રાખજો કારણ કે એ રીતે તમે સેવન કરશો તો ઓના અંદર જે પોષક તત્વો છે એટલે કે આ કાચી ડુંગળી છે એટલે કે કાચી ડુંગળીના અંદર જેટલા બધા પોષક તત્વો છે જે વિટામિનો છે તમારા શરીરને મળશે જો તમે ઓના બાફી ખાશો તો એ પોષક તત્વો બધા નષ્ટ પામી જશે એટલું યાદ રાખજો કારણ કે હાલના યુગના અંદર ઘણા લોકોને ડુંગળી કઈ રીતે ખાવી એ કોઈને ખબર પડતી નથી એટલું યાદ રાખજો ઘણા લોકો તો ડુંગળીનો જે રીતે ઉપયોગ કરતા હોય ખબર ખાવા તરીકે ઉપયોગ કરતા હોય એટલે કે શાકભાજી બનાવવા માટે ને એટલે કે શાક બનાવતા હોય ઘણા લોકો તો કઢી બનાવતા હોય અને કોઈક વાનગી બનાવી તો એના અંદર ટેસ્ટ ઉમેરવો હોય તો વઘાર કરતા હોય છે એટલું યાદ રાખજો એ જે વઘાર થાય છે ને એટલે કહેવાનું મતલબ કે ઉકળશે એટલે કે અગ્નિના અંદર ઉકળશે એટલે કે એના અંદર જે વરાળ નીકળે વરાલ દરાઈના અંદર જે પોષક તત્વો હશે ને પોષક તત્વો બધા બહાર નીકળી જશે અને કો તો તમે આ ડુંગળીના કાચી કાચી સૂલીને એના હજુ રસ બનાવીને તમે પીશો એટલે કે જ્યુસ બનાવીને નિયમિત વહેલી સવારે કો તો રાતે ઊંઘાના ટાઈમે પીશો ને તો કોઈ કાળે તમને પથરી થશે નહીં એટલે કહેવાનું મળે કે કિડની સ્ટોન થશે નહીં જો પથરી હશે ને તો નાના નાના ટુકડા થઈને પેશાબાર નીકળી જશે પથરીવાળા દર્દીઓ માટા થઈને આ ડુંગળી છે રામબાણ સાબિત થાય છે એટલે કે કાચી ડુંગળી બે ત્યાં લઈ રહેવાની એનો રસ કરી નાખવાનો એક પાલા જેટલો રસ કરી લેવાને નિયમિત પીવાનો તે મને યાદ કરશો તમને જે લૂ લાગતી છે એ લૂ લાગતી પણ મટી જશે પ્લસ શરીરના અંદર એટલી બધી સફાઈ થશે કે તમે કલ્પના પણ કરીને કારણ કે આ પાચન શક્તિને મજબૂત કરશે કારણ કે વના અંદર ફાઇબર વધારે હોવાથી કહેવાનું મૂલ કે ફાઇબરથી આ વધારે ભરપૂર છે એટલે આપણા પાચનતંત્રને ખૂબ મજબૂત કરે છે જે કબીજિયાત રહેતી હોય કબીજિયાતને પણ મટાડે છે પ્લસ આપણા શરીરના અંદર જે શારીરિક નબળાઈ રહેતી હોય જે અશક્તિ રહેતી હોય એને પણ દૂર કરશે આપણા જો વાળ ખરતા હોય વાળ મજબૂત રહેતા ન હોય સફેદ થઈ જતા હોય અને કાળા મેષ રાખવા હોય એના માટે થઈને પણ ડુંગળી રામબાણ સાબિત થાય કારણ કે આપણા વાળને એકદમ મજબૂત કરવા માટે થઈને ખૂબ ઉપયોગી છે ડુંગળી માની લો કે ડાયાબિટીસવાળા કોઈ દર્દીઓ હોય અને ડાયાબિટીસ પીડાતા થાય એવા દર્દીઓને ડુંગળી ખાવી જરૂરી છે કારણ કે ડાયાબિટીસને શુગરનું પ્રમાણ વધી જાય ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય ને ત્યારે એ વધી જાય છે એટલું યાદ રાખજો એને કંટ્રોલમાં રાખવી હોય તો એના માટે થઈને આ ડુંગળી છે ને ખૂબ ઉપયોગી સાબિત થાય છે ડુંગળી છે ને આપણા હાડકાને મજબૂત કરે છે એટલે કે આપણા હાડકાને જે જરૂરી પોષક પોષકતત્વો છે એને મળી આવે છે એના કારણે આપણા હાડકા છે ને એકદમ ફોલાદીને મજબૂત થઈ છે માની લો કે તમને અસ્થામાની બીમારી રહેતી હોય દમની તકલીફ રહેતી હોય એના માટે થઈને પણ આ ડુંગળી રામબાણ સાબિત થાય છે માની લો કે તમને હાઈ લેવલનું બ્લડ પ્રેશર રહેતું હોય એ બ્લડ પ્રેશરને નેચરલ આવવું હોય અને તમારા શરીરના અંદર લોહીને પૂરી રીતે ભ્રમણ કરવું એટલે કે ગતિશીલ કરવું હોય અને કોઈ તમારા લોહીને અવરોધ નડે નહીં તો એના માટે થઈને આ ડુંગળી છે ને રામબાણ સાબિત થાય છે ડુંગળીનું નિયમિત તમે જો સલાડ તરીકે ઉપયોગ કરશો અને એ રીતે ખાશો અને કોઈ કાળે બાફશો નહીં તો તમારા શરીરના અંદર જે પોષક તત્વોની જરૂર રહેશે એ મળ્યા રહેશે એટલું યાદ રાખજો અને જે પોષક તત્વો ડુંગળી બાફવાથી નથી મળતા ને એ કાચી ખાવાના ફાયદા છે એટલું યાદ રાખજો એટલે કે કાચી તમે ડુંગળી ખાશો સલાડ તરીકે ઉપયોગ કરીને તો એના અંદર જે ગુણો હશે ને કે તમે વિચાર્યું પણ નહીં હોય કારણ કે તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે કારણ કે આ ને શારીરિક નબળાઈને દૂર કરે છે એટલે કે અશક્તિને દૂર કરે છે શરીરને સન એકદમ તાકાતવાર અને મજબૂત બનાવે છે હા મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવ્યો અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એટલે કે આમ કે મફત છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ મિત્રો તમારી હેલ્થી લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લખતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમારા ભાઈ બંધો જેટલા હોય જેટલા મિત્રોએ તમામ જગ્યાએ મારો વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર